મને એક વ્યક્તિએ પૂછ્યું બે દિવસ પહેલા, મને કે મુસલમાન અને ક્રિશ્ચિયન વિશે તમારું શું કહેવું છે? મેં કીધું આ બે મને ગમે બહુ, મુસલમાન ને ક્રિશ્ચિયન મને હિન્દુ કરતા વિશેષ પ્રિય છે. શું કામ? તમને આશ્ચર્ય થાય કે એમાં ગમવા જેવું છે, આખું ગામ તો ગાળ્યું દે છે ને, અને તમે પસંદ કરો. શું કામ પસંદ કરો? પસંદગીનો પહેલો મુદ્દો, એક પણ મુસ્લિમ આજ સુધી મેં એવો નથી જોયો કે જેને કુરાન ન વાંચ્યું હોય, કે જેને કુરાન યાદ ન હોય, એક પણ મુસલમાન નહીં. અને આજ સુધી એક ક્રિશ્ચિયન એવો નથી મળ્યો કે જેને બાઇબલ ન વાંચ્યું હોય. પહેલો પોઈન્ટ. એની સામે 1,00,000 હિન્દુ આના શહેરમાં તમને મળે જેને ગીતાનું પૂઠું નથી જોયું ક્યારે એની જિંદગીમાં, ભગવદ્ ગીતા. પાછા એ સ્ટેટસ મૂકતા હોય ગર્વ સે કહો હું હિન્દુ, કે તું હિન્દુ ઉપર મોટા મોટું કલંક છો ભાઈ, તારી ઉપર હું ગર્વ લેવો અમારે. બીજો મુદ્દો, આજ સુધી દુનિયામાં એવો કોઈ મુસલમાન તમને નહીં મળે જેણે મસ્જિદનો વિરોધ કર્યો હોય. કોઈ પણ જગ્યાએ દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ ક્રિશ્ચિયન એવો બતાવો જેણે ચર્ચનો વિરોધ કર્યો હોય, એવા 1,00,000 હિન્દુઓ મળશે જે મંદિરોનો વિરોધ કરે છે. શું કામ ભાઈ? આપણે કઈ દીધું જ ને? બસ એક જ મનમાં કહું કે ના કીધું, મંદિર ન હોવા જોઈએ. મંદિર ન હોવા જોઈએ તમે શું ચાહો? થિયેટરો બનાવે, રેસ્ટોરન્ટો બને, એમાં તમારો વિરોધ નથી. મંદિર ન હોવું જોઈએ ભાઈ. આ કદાચ આપણી પાસે ઓબ્જેક્શન હોય શકે, ભાઈ મંદિરમાં લોકો પૈસાના કાંડ કરતા હોય, બીજા ઘણા બધા કાંડ થતા હોય છે, તો મસ્જિદોમાં ક્યાં નથી, ચર્ચોમાં ક્યાં નથી? તમારી કલ્પના બહારના કાંડ છે, પણ એનો કોઈ વ્યક્તિ એના ધર્મનો ક્યારેય વિરોધ કરતો નથી. આ ખોટી વસ્તુઓ હોય એનો તમે વિરોધ કરો એ બરાબર છે, પણ તમે ભગવદ્ ગીતા, ભાગવત, જે મૂળ વૈદિક સનાતન ધર્મના શાસ્ત્રો છે, એની ઉપર વિરોધ કરવાની વાત કરતા હોય, કઈ ટાઈપના હિન્દુ છો તમે? કઈ રીતે માનો છો પોતાને? એક ગીતાનો શ્લોક નથી આવડતો આપણને, અને આપણે કહીએ છીએ આપણે હિન્દુ છીએ. અને અમુક અમુક તો મહાનુભાવો એવાય છે, ગીતા ને ભાગવત બે એક છે જુદું એ ખબર નથી. અને આવા લોકો નીકળ્યા છે સમાજને સુધારવા માટે, આવડા સમાજનું કલ્યાણ કરવું છે. આને તમે વિચાર કરજો, અધ્યાત્મ વગરની કોઈ પણ થિયરી આ જગતમાં ક્યારેય શાંતિ અને સુખ ન લાવી શકે, અસંભવ છે. જ્યારથી આ કળિયુગ શરૂ થયો ને, ત્યારથી અનેક રાજાઓએ પ્રયાસ કર્યા, અનેક સરકારો આવી, અનેક સરકારો બદલાણી, અને બધાના પ્રયાસો છતાં આજ સુધી આ જગતને કોઈ શાંતિ આપી શક્યું સિવાય કે અધ્યાત્મ. આ મૂળ ઉપાય છે, અને સારામાં સારો ઉપાય આપણો છે. પાછો ભગવદ્ ગીતા, કુરાન અને બાઇબલ સાથે સરખાવો ને તો વિશ્વ કલ્યાણની વાત કરવા વાળો ગ્રંથ ગીતા છે, રામાયણ છે, ભાગવત છે. કુરાન વિશ્વ કલ્યાણની વાત નથી કરતું, એ ઇસ્લામના કલ્યાણની વાત કરે છે. બાઇબલ વિશ્વ કલ્યાણની વાત નથી કરતું, એ ક્રિશ્ચિયનના કલ્યાણની વાત કરે છે. આ સનાતન ધર્મનું સનાતન શાસ્ત્ર જ એકમાત્ર એવું છે જે આખા વિશ્વના કલ્યાણની વાતો કરે છે. અને જે નેતાઓને આ ભગવાનમાં શ્રદ્ધા નથી, એના ભરોસે તમે બેઠા છો કે આ સમાજને સુધારશે, લડાવી ઝઘડાવી અને એનું કામ કાઢવા સિવાય આ લોકોનું બીજું કઈ કામ નથી. યથા રાજા તથા પ્રજા શાસ્ત્રનું સૂત્ર છે, રાજા મૂર્ખ તો પ્રજા મૂર્ખ જ થવાનો. સૌભાગ્ય છે અત્યારના પ્રધાનમંત્રીને ગીતામાં શ્રદ્ધા છે, એને ગીતા ઉપર પ્રવચન આપ્યું ઇસ્કોન દિલ્હીમાં, અમે સાંભળ્યું તો લાગ્યું કે નહીં ક્યાંક તો ભગવાન સાંભળતા હશે કે એક સારો માણસ આપ્યો છે અત્યારે, એ જે ભગવદ્ ગીતામાં વિશ્વાસ. બાકી આને પહેલાનો ઇતિહાસ છે, 70 વર્ષ જોઈ લો તમે.